ચાલો લાલ મરચાંના બધા અથાણા ચટણી કરતાં અલગ જમવામાં શાકની જરૂર ના પડે અને એકની જગ્યાએ પાંચ રોટલી ખવાઈ જાય ને તેવું આજે એક નવું જ ઇન્સ્ટન્ટ લાલ મરચાંનું અથાણું બનાવીએ તો આ અથાણું બનાવવા માટે અહીં મેં નવથી દસ નંગ અત્યારે ખૂબ જ સરસ મળતા લાલ મરચાં લીધા છે સૌથી પહેલાં ધોઈ અને સાફ કરેલા લાલ મરચાંના ડીટિયા આ રીતે હાથ વડે જ અલગ કરી લઈશું અથાણું બનાવવા સમયે ધ્યાન એ રાખવાનું કે લાલ મરચા છે ને તે થોડી કડક છાલના હોવા જોઈએ જેથી તેમાંથી અથાણું છે ને તે રસદાર અને સરસ બને ડીટીઆર નીકળી જાય ને પછી લાલ મરચાને આ રીતે ચપ્પુ વડે જ રફલી કટ કરી લેવાના એટલે કે એક સરખા ટુકડા ના કરતા નાના મોટા ટુકડા કરશો ને તો ચાલશે બધા લાલ મરચાના ટુકડા થઈ જાય એટલે આ ટુકડાને મિક્સરના ચટણીના જારમાં લઈ લઈશું અને તેમાં લગભગ બે ટી જેટલી સૂકી આંબલી ઉમેરી દેવાની ઝાડનું ઢાંકણ ઢાંકી અને આ બંનેને પાણી ઉમેર્યા વગર જ પીસી લેવાના મરચાના પલ્પમાં જ આંબલી સાથે પીસાઈ જશે અને પીસ્યા પછી જુઓ રફલી મરચાં પીસાઈ ગયા છે અને આવા જ મરચાં અથાણા માટે પીસવાના છે અને જે પાણી નીકળ્યું છે ને તે મરચાંનું જ છે હવે પીસેલા આ પલ્પને એક બાઉલમાં કાઢી લેવાનું ત્યાર પછી ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે એક ખાસ મસાલો બનાવવાનો છે તો ગેસની લો ફ્લેમ પર ગરમ થતી પેનમાં અડધી ટીસ્પૂન જીરું અડધી ટીસ્પૂન રાય અડધી ટી સ્પૂન વરિયાળી વન ફોર્થ ટી સ્પૂન અજમો એક ટી સ્પૂન સુકા ધાણા ઉમેરી દઈ ગેસની ફ્લેમ લો જ રાખતા બધું એકદમ સરસ શેકવાનો છે જેથી આ મસાલા અંદર સુધી શેકાઈ જાય અને તેનો કલર છે ને તે એવો સરસ જળવાઈ રહે માત્ર એક મિનિટ શેકતા જ બધા મસાલા શેકાવાની સુગંધ આવવા લાગે અને કચાસ દૂર થઈ જાય ને એટલે પેનને ગેસ પરથી ઉતારી લઈ મસાલા સહેજ ઠંડા થયા પછી મિક્સરના જારમાં પીસવા માટે ઉમેરી દેવાના જારનું ઢાંકણ ઢાંકી પીસ્યા પછી અહીં જુઓ અધકચરો આ પાવડર ક્રશ કર્યો છે અને આ અથણા માટે આવો જ પાવડર જોઈશે હવે બનેલા મસાલાના પાવડરને ક્રશ કરેલા લાલ મરચાં અને આંબળીના મિશ્રણમાં છે ને ઉમેરી દેવાનું સાથે તેમાં થ્રી ફોર ટી સ્પૂન મીઠું વન એટ ટી સ્પૂન હળદર પાવડર ઉમેરી અને બધું મિક્સ કરી લેવાનું જેથી ક્રશ થયેલા લાલ મરચાં અને આંબલી સાથે આ મસાલો ભળી અને એક ખૂબ જ સરસ સ્વાદ આપે છે બધું એકબીજામાં સરસ ભળી જાય ને એટલે અથાણો વઘારવા માટે એક નાની પેનમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ઉમેરી ગરમ કરશું ગરમ થતાં તેલમાં અડધી ટી સ્પૂન રાઈ મીઠા લીમડાના પાન અડધી ટી સ્પૂન અડદ દાળ અડધી ટીસ્પૂન ચણા દાળ ઉમેરી દઈ રાય અને જીરું ફૂટી જાય ને અને બંને દાળ ગોલ્ડન બ્રાઉન થવાની શરૂઆત થવા લાગે ને એટલે તેમાં વન ફોર્થ ટી સ્પૂન હિંગ ઉમેરી મિક્સ કરી લાંબા ટુકડામાં સમારેલ બે થી ત્રણ લસણની કળીઓ પણ ઉમેરી દેવાની ફરીથી સહેજ એવું સાતળવાનું આ કળીઓને બહુ વધારે ના સાતળતા માત્ર અડધી મિનિટ સતરાઈને લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ને એટલે તેની સાથે અડદની દાળ અને ચણાની દાળનો કલર વધારે ચેન્જ ન થાયને એ ધ્યાન રાખી લસણ સાતળવાની સુગંધ આવવા લાગે ને એટલે આ વઘારને ગેસ પરથી ઉતારી લઈ અને શેકેલા મસાલા સાથે બનાવેલ લાલ મરચા અને આમલીના મિશ્રણમાં ઉપરથી ઉમેરી અને મિક્સ કરશું ઉપર કરેલા લસણના વઘાર સાથે અડદ દાળ, ચણાની દાળની ક્રંચિનેસ અને ઉમેરેલા ડ્રાય મસાલા અને લાલ મરચા આમલીના કોમ્બિનેશનથી બનતું આ એક સાઉથ ઇન્ડિયન ઇન્સ્ટન્ટ લાલ મરચાનું અથાણું છે જો સમય ના હોય અને ફક્ત આ જથાણું ઇન્સ્ટન્ટ બનાવી અને રોટલી પૂરી ભાખરી પરોઠા સાથે પીરશો ને તો શાકની પણ જરૂર ના રહે તેટલું એટલું સ્વાદિષ્ટ બને છે અને કોઈ પણ ફરસાણ સાથે ઇન્સ્ટન્ટ ચટણીની જેમ પણ આ અથાણાનો ઉપયોગ કરી શકાય તો ફ્રેન્ડ્સ ખૂબ જ સહેલી રીતે બનતું આ લાલ મરચાનું ઇન્સ્ટન્ટ અથાણું જો હજી સુધી ના બનાવ્યું હોય ને તો એકવાર જરૂરથી બનાવજો બધાને ખૂબ જ ભાવશે થોડો નવો સ્વાદ અને ખાવાની પણ મજા આવી જશે તો લાલ મરચાના ઇન્સ્ટન્ટ અથાણાની આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખી જરૂરથી કહેજો રેસીપી ઉપયોગી લાગી હોય ને તો લાઈક કરી અને શેર કરજો સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરજો જેથી આવી અનેક ઉપયોગી રેસિપીના અપડેટ્સ તમને તુરંત જ મળે આવતીકાલે ફરી મળશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો